ને મિત્રો મજામાં મિત્રો આપણે વૈવિધ્યસભર સંસ જોવા માટે થઈ અને હાલ જે માર્ચ 2018 સ્ટાન્ડર્ડ 10th જે પેપર હતું એને લક્ષ્યાંક રાખ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ એવી અપેક્ષા રાખે છે કે સર તલાટીમાં આ પૂછાય કે કેમ, રેલવેમાં આ પૂછાય કે કેમ, સ્ટાફ સિલેક્શનમાં પૂછાય કે કેમ. પણ મિત્રો આ પૂછાઈ શકે કારણ કે આ 10મા ધોરણના લેવલના આ સમ્સ ગમે ત્યાં આવી શકે છે. એટલા માટે વૈવિધ્યસભર આપણે સમ્સ ગણી શકીએ એટલા માટે આ સિરીઝને અત્યારે કન્ટિન્યુઅસ રાખી છે કે ઘણું બધું નવું છે અને નવું આપણે એકવાર જોઈ લેવું જોઈએ. તો વાત આટલી છે કે આ સમીકરણની અંદર વિવેચકની વાત આવે એટલે તમે તરત કહેશો કે સર એને તો ડેલ્ટા અથવા તો ડી એ જે કહેવાય છે જેનું સૂત્ર છે બી વર્ગ ઓછા ચાર એ સી. પણ આ સ્વરૂપ દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં હોવું જોઈએ, અહીં તમને દેખાઈ રહ્યું નથી. પણ મિત્રો તમે જાણો છો કે આ એક્સને તમે આ બાજુ લઈ જાઓ અને આની સાથે બધે ગુણી નાખો તો દ્વિઘાત સમીકરણ મળી શકે છે કારણ કે આ બાજુ વધ્યા ઓછા એક. જુઓ જોઈએ તો શું થશે, પાંચ એક્સ વર્ગ ઓછા છ એક્સ અને આને આપણે આ બાજુ બોલાવી લેશું વત્તા એક બરાબર ઝીરો. મિત્રો ફરીથી તમે દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં આવી ગયા છો. હવે તમે સરખાવી શકો છો આને એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો. તો તરત ને તરત તમે કહેશો કે સર એ બરાબર કેટલા છે, તો કહેશે પાંચ. બી બરાબર કેટલા છે, તો કે ઓછા છ. સી બરાબર કેટલા છે, એક. તો હવે આ જે કિંમત છે એ આપણા જે સૂત્ર છે એમાં મૂકી દો બીનો વર્ગ ડાયરેક્ટ કરીએ, ઓછા છ ગુણ્યા ઓછા છ છાએ છાએ 36 અને ઓછે ઓછે વત્તા ઓછા ચાર એ એટલે પાંચ, સી એટલે એક. તો શું થશે, 36 પાંચ ચોક 20, 36માંથી 20 જાય કેટલા આવશે 16, તો અહીંયા આવશે પ્લસ 16. તો જવાબ અહીંયા પહેલા જ ક્રમે છે. તો મિત્રો મૂંઝાઈ નહીં જવાનું, આપણે દ્વિઘાત સમીકરણના આ સૂત્ર ખબર છે એટલે આપણે આગળ વધી શકશું. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. આ સૂત્ર ધારો કે ખબર નથી તો યાદ રાખી લેજો. ડેલ્ટાનું સૂત્ર યાદ નથી બી વર્ગ ઓછા ચારે સી તો પણ યાદ રાખી લેજો. અને એબીસી શું છે એ પણ હવે તમને ખબર છે. એક્સ વર્ગનો જે સહગુણક છે એને આપણે એ કહીએ છીએ, એક્સની સાથે ગુણાયેલો એટલે કે સહગુણક એ છે એને બી કહીએ છીએ. અહીંયા તમે જોયું કે ઓછા છ હતા તો બીની વેલ્યુ આપણે માઇનસ 6 લીધી. તો બસ આટલી નાની નાની ઘટના છે જે તમે હવે બરોબર જાણો છો. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ સમની અંદર એવું પૂછવામાં આવ્યું છે કે 337 છેદમાં 125 એનું શાંત દશાંશ સ્વરૂપનું મૂલ્ય. મિત્રો અહીંયા દશાંશ સ્વરૂપમાં આપણે ખબર છે તમે પોઈન્ટ મૂકો છો, હે ને. દાખલા તરીકે 45 છેદમાં 10 હોય તો તમે તરત આ એક બિંદુ છે એટલે એક આંકડા પછી પોઈન્ટ એટલે 4.5 મૂકો છો. દાખલા તરીકે 45 છેદમાં 100 હોત તો તમે શું કરો, બે આંકડા પછી એટલે પોઈન્ટ અહીંયા છે તો અહીંયા અહીંયા એટલે કે તમે 0.45 આવું કરતા હતા. હવે આ કેસની અંદર શું થશે, જો તમને ખ્યાલ હોય તો તમે 125ને એવું શું ગુણો તો આવા એકડા પછી મીંડા આવે, તો તમારે પ્રેક્ટિસના આધારે કહી શકશો કે આ તો 8 આવે કારણ કે 100 × 8 એટલે 825 × 8 એટલે 200 એટલે 1000 આવી જાય. પણ મિત્રો તમે એ પણ જાણો છો કે અહીંયા 1000 લઈ તો લીધા, અહીંયા 8 ગુણી દીધા પણ અહીંયા ગુણું તો અહીં પણ ગુણવા પડે એટલે 8 × 7 = 56, 5 × 8 = 24, 5 × 29 = 2, 8 × 3 = 24, 2 = 26. પણ 1000 હોવું એટલે 3 આંકડા પછી પોઈન્ટ એટલે કે તમારી પાસે પોઈન્ટ તો ક્યાંય છે નહીં એટલે અહીંયા છે, તો 1, 2 અને 3 એટલે કે તમે 2.696 આવું લખો અને આવું લખો એવું ક્યાંક તો એને આપ્યું હશે. તો મિત્રો આ એનો શાંત દશાંશ સ્વરૂપ છે અને એનો જવાબ આવશે 2.696. બીજી રીત તમે જાણો છો એના ભાગાકાર કરો, એ બહુ અઘરો પડે પણ તમને ખબર છે 125 હોય તો આવું કરે. દાખલા તરીકે 337 છેદમાં 25 હોત તો તમને ખ્યાલ છે કે 25ને કેટલા વડે ગુણીએ તો આવું આવે, તો તમે કહે 25 × 24 તો તમે 4 વડે ગુણી અને આ ટ્રાય જરૂરથી કરજો. તો ઇઝ ઇટ ઓકે, જોઈએ નેક્સ્ટ. ને મિત્રો આ એક સમ બહુ મસ્ત પૂછાયેલો છે. મિત્રો આ વખતે એવું થયું છે કે 10મા ધોરણના માર્ચના 2018ના પેપરની અંદર થોડો ઉહાપો પણ થયો છે કારણ કે પેપરની અંદર કહેવાય છે કે કંઈક અલગથી પૂછાયેલું છે એટલે કોર્સ બહારનું હોય તો બરોબર ન કહેવાય કારણ કે હું હજી એની અંદર બહુ ડિટેલમાં ગયો નથી એટલે ત્યાં સુધી હું કહું એ બરોબર નથી. પણ મને એટલી ખબર પડે કે જો એની પરિરૂપ પ્રમાણે બરોબર આવ્યું હોય તો આ વખતે દાખલાઓ 2-3 બહુ મસ્ત પૂછાતા. હવે હું એની પણ ફેવર કરું છું કે આવા મસ્ત સમ આમાં હોવા જોઈએ. શું કામ હોવા જોઈએ એની હું વાત કરું કે દાખલા તરીકે કોઈ અતિ હોશિયાર વિદ્યાર્થી છે એને 100માંથી 100 આવે અને કોઈ મધ્યમ કક્ષાના છે અને એ ગોખી નાખે અને 100 આવે તો એનો અર્થ એ કે હોશિયાર અને મધ્યમ કક્ષના બંને સરખા થઈ ગયા.
તો એવું તો ન હોવું જોઈએ. ધેટ મીન્સ હોશિયારવાળાને અન્યાય થઈ રહ્યો છે. તો બે ચાર દસમ તો એવા, મતલબ કે બે પાંચ માર્કના, સાત માર્કના, જે કે એના પરિરૂપમાં જેવું છે કે કઠિન હોવા જોઈએ, અને એ જો એ પ્રકારે હોય તો મને લાગે છે એ યોગ્ય થયું છે. એનું કારણ એ છે કે મિત્રો, જે લોકો શાર્પલી કામ કરી રહ્યા છે, જે લોકો ઊંડાણમાં કામ કરી રહ્યા છે, એને અન્યાય ન થવો જોઈએ. બીજી વાત એ કે એને પ્રોત્સાહન મળે, કારણ કે એને જ્યારે 100માંથી 100 આવે અને બીજાને કોઈને 98 આવે, 96 આવે, ત્યારે 100વાળાને એમ થાય કે હજી પણ મારે આવી રીતના મહેનત કરીને 100માંથી 100 લેવા છે. તો આ એક વાત રહેલી છે. એટલે આ વખતે મને તો આનંદ થયો છે કે જે લોકોએ પેપરની અંદર કંઈક આવું 3-4-5-7 માર્કનું કંઈક નવું, કંઈક વૈવિધ્યસભર મૂક્યું છે કે જેમાં ઊંડાણ છે અને